नमस्कार मित्रों, वाणिज्य व्यवस्था अने संचालन विषय नी अंदर आज आपणे नव चेप्टर नंबर पांच शुरू करवा जई रह्या छीए। धंधाकीय व्यवस्थाना स्वरूपो भाग एक, छठो चेप्टर आपणो भाग बे तरीके आवशे। एटले अहींया धंधाकीय व्यवस्थाना स्वरूपो भाग एक चेप्टर नंबर पांच। सौथी पहला वैयक्तिक मालिकी। तो वैयक्तिक मालिकी कोने कहेवाय, एना लक्षणो एटले लाक्षणिकताओ कई कई होई शके, वैयक्तिक मालिकीना फायदा अने मर्यादाओ एटले गैरलाभो क्या क्या होई शके, ए आजना पीरियडनी अंदर आपणे चर्चा करवानी छे। तो सौथी पहला वैयक्तिक मालिकीनो अर्थ, वैयक्तिक मालिकी एवा प्रकारनो स्वरूप छे जेमा मालिकी संचालन अने अंकुश एक ज व्यक्तिना हाथमां होय छे। हवे ख्याल आई जाय आपणने के एक ज व्यक्ति मालिक पण होय, संचालक पण होय अने समग्र धंधानो अंकुश एक ज व्यक्तिना हाथमां होय एवा स्वरूपने वैयक्तिक मालिकीनो स्वरूप तरीके ओळखवामां आवशे। एकाकी व्यापारी के वैयक्तिक मालिक एकलो ज समग्र रीते जवाबदार छे। अहींया धंधानी स्थापना, एनो विस्तार करवो, धंधाने नफा तरफ आगळ लई जावो કે ખોટ તરફ લઈ જવું, એ એના ઉપર આધારિત હોય છે। સંપૂર્ણ વેપાર તેની દોરવણી હેઠળ ચાલે છે, એટલે વેપારમાં ખોટ આવે કે નાદારી નોંધાવવી પડે તો એકલો જ જવાબદાર રહે છે। અહીંયા એક જ વ્યક્તિ હોવાથી વેપારમાં ખોટ આવે કે એને પોતાને નાદારી નોંધાવવાની પરિસ્થિતિ ઊભી થાય તો જવાબદારી પોતે જ બને છે। હવે અહીંયા જુદી જુદી લાક્ષણિકતાઓ આપણી પાસે, તો સૌથી પહેલા સ્થાપનાની સરળતા મહત્વનો પ્રશ્ન છે આ પાઠની અંદર, એટલે ધ્યાન રાખવાનો મુદ્દાવાળા પ્રશ્નની અંદર આઠ મુદ્દા છે આપણી પાસે અલગ અલગ। એમાં પહેલો મુદ્દો છે સ્થાપનાની સરળતા। ભારતીય ભાગીદારી કાયદા મુજબ જો ભાગીદારી હોય તો કાયદાની આટીઘૂટી પ્રમાણે કાયદેસર પ્રક્રિયા કરી અને ધંધો શરૂ કરવો પડે। અહીંયા એક જ વ્યક્તિ હોવાથી એને કાયદાની કોઈ આટીઘૂટી નડતી નથી, એટલે કાયદેસર બીજી કોઈ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી નથી। પરંતુ કાયદેસર વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે કરી શકે છે। આનો મતલબ એ થાય કે ભારતની અંદર ગવર્નમેન્ટ દ્વારા જે કાયદાકીય પ્રણાલિકા સ્થાપવામાં આવેલી છે એવો કાયદેસર ધંધો કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ કરી શકે છે, એટલે અહીંયા કોઈ સ્થળનું બંધન નથી। સમગ્ર ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળે આ ધંધો પોતાની જાતે સ્વતંત્ર રીતે કરી શકે છે। બીજો મુદ્દો છે મૂડી। માલિક પોતે જ મૂડી લઈને આવે છે। હવે પોતાની પાસે જો મૂડી ઓછી હોય, મર્યાદિત હોય, તો એ સગા સંબંધી મિત્રો પાસેથી બેંક પાસેથી ઓછીની મૂડી કે લોન પેટે મૂડી લઈ શકે છે, પરંતુ આ મૂડીને પરત કરવાની જવાબદારી એના પોતાના ઉપર જ રહે છે, એટલે મૂડી। ત્રીજો મુદ્દો છે વ્યવસ્થા શક્તિ। માલિક પોતે જ ખરીદ વેચાણ ઉઘરાણી હિસાબી કામકાજ સંભાળે છે। અહીંયા એક જ વ્યક્તિ હોવાથી એને સંપૂર્ણ જવાબદારી પોતાની જાતે અદા કરવી પડે છે। ખરીદ કરવા પોતાને જવું પડે છે,
વેચાણ પણ પોતાની જાતે જેને કરવું પડે છે, ઉઘરાણી કરવા માટે ગ્રાહકો પાસે પણ એને જવું પડશે, ઉઘરાણી જાતે જ કરવાની જરૂરિયાત ઊભી થશે એને, હિસાબી કામકાજ પોતે જ સંભાળે છે, અન્ય વ્યક્તિ પાસે એ કાર્ય કરાવતો નથી, જરૂરિયાત પડે તો કદાચ એ પગારદાર વ્યક્તિ રાખી શકે, કુટુંબના સભ્યની મદદ લઈ શકે ચોક્કસ, પણ બને ત્યાં સુધી એકલા હાથે જ સમગ્ર વ્યવસ્થા શક્તિ પોતે સંભાળતો હોય છે, આથી માલિક પોતે છે અને સંચાલક પણ પોતે જ બને છે, બંને ભૂમિકા આ એક જ વ્યક્તિ અહીં ભજવતો જોવા મળશે. ચોથો મુદ્દો, કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો. દરેક વ્યક્તિ પાસે કાંઈક ને કાંઈક અહીંયા ઉકલત હોય જેને આપણે સૂજ તરીકે ઓળખીએ છીએ. પોતાની સૂજ ના કારણે અથવા પોતાની આવડતના કારણે સંપૂર્ણ સ્વતંત્રતાથી એ ધંધાની અંદર કાર્ય કરે છે, ધંધાને વિકસાવવા માટે પ્રયત્નશીલ રહે છે, એટલે પોતાની આવડતનો ઉપયોગ, પોતાની હૈયા ઉપલબ્ધ એટલે સૂજનો ઉપયોગ કરી ઝડપી નિર્ણયો આસાનીથી એ કરી શકે છે. પાંચમો મુદ્દો, જવાબદારી. અહીંયા વૈયક્તિક માલિકીમાં અમર્યાદિત જવાબદારી હોય છે. હવે અમર્યાદિત જવાબદારી એટલે શું એવો પ્રશ્ન અહીં ઉત્પન્ન થાય, તો પેઢીની અંદર વૈયક્તિક માલિકીની અંદર વ્યક્તિએ પેઢીના માટે જે દેવું ઉત્પન્ન કરેલું છે, ઉછીની મૂડી લીધેલો હોય અને આ મૂડી ચૂકવવાની જવાબદારી માલિકની પોતાની રહે છે. અહીંયા માલિક ઉપર લેણદારો દાવો માંડી અને વસૂલાત કરી શકે છે. માલિકે પોતાની અંગત મિલકત, મકાન હોય, દુકાન હોય, ઘરેણા હોય, જે કઈ હોય, એ અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. આ અમર્યાદિત જવાબદારી વૈયક્તિક માલિકીની અંદર જોવા મળશે. છઠ્ઠો મુદ્દો, રહસ્યોની જાળવણી. એક જ વ્યક્તિ હોવાથી પોતે ક્યાંથી ખરીદી કરે છે, ક્યાં ગ્રાહકોને કઈ રીતના માલ વેચે છે, કઈ રીતના ધંધાની અંદર હિસાબ કિતાબોને બનાવે છે, એ રહસ્યો તમામ ધંધાની સફળતાના રહસ્યોની જાળવણી પોતે કરી શકે. જો અન્ય ભાગીદારો હોય તો આ રહસ્ય ક્યારે છતાં પણ થઈ જાય, અન્યને જાણ પણ ભાગીદારો કરી શકે. અહીંયા વ્યક્તિ પોતે હોવાથી આ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, એટલે રહસ્યો ધંધાના સચવાઈ રહે છે. સાતમો મુદ્દો, અંગત સંપર્ક. ગ્રાહકોની બદલાતી જતી અભિરુચિ, જરૂરિયાતો, ફેશન, માંગ વગેરે મુજબ ગ્રાહકોને સંતોષ આપી શકે છે. વ્યક્તિ પોતે જ માલિક અને સંચાલક હોવાથી દરેક ગ્રાહકોની દરેક સમયે એક જ પ્રકારની પસંદગી રહેતી નથી, સમય સંજોગો અનુસાર વ્યક્તિનો રસ બદલાય, તો બદલાતા જતા રસ પ્રમાણે, બદલાતી જતી ફેશન પ્રમાણે, બદલાતી જતી માંગ પ્રમાણે એ ગ્રાહકોને સંતોષ આપી શકે છે. ગ્રાહકના પ્રત્યક્ષ સંપર્કમાં વેપારી પોતે હોવાથી ગ્રાહકોની માંગ મુજબ માલ સામગ્રી પૂરી પાડી અને અંગત સંપર્ક જાળવી શકે છે. છેલ્લો મુદ્દો, માલિકી અને સંચાલનનું ઐક્ય. અહીંયા વ્યક્તિ પોતે એકાકી હોવાથી માલિક પોતે છે, સંચાલક પણ પોતે જ છે, અન્ય ભાગીદારો એની પાસે નથી, એટલે સંચાલન અને માલિકી વચ્ચે ઐક્ય એટલે એકતા સાધી શકાય છે. આ આઠ મુદ્દા આપણા લક્ષણોના હતા. હવે અહીંયા
वैयक्तिक मालिकी ना फायदा क्या क्या लाभों वैयक्तिक मालिकी थी मळशे एनी वात तो सौथी पहलो मुद्दो छे सरळ स्थापना विधि हमणां बतायुं एम के वैयक्तिक मालिकी मां एक ज व्यक्ति पोते मालिक छे संचालक छे એટલે ભાગીદારી કરારના કાયદાઓ આને લાગુ પડતા નથી એ કોઈ પણ આટીઘૂટીમાંથી કાયદાકીય આટીઘૂટીમાંથી એને પસાર થવું પડતું નથી ભારતના કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાયદેસર ધંધો એ કરી અને ધંધાની સ્થાપના કરી શકે છે એટલે સરળ સ્થાપના વિધિ છે બીજો મુદ્દો ઓછી મૂડી व्यक्ति पासे जेटली सगवड़ता होय ए सगवड़ता मुजब पोतानो धंधो शुरू करी शके छे एटले ओछी मूडी थी मर्यादित मात्रानी अंदर पण ए धंधो उत्पन्न करी शके छे जरूर पड़े तो ओछीनी मूडी सगा संबंधी मित्रों पासे थी लागी शके छे त्रीजो मुद्दो रहस्योनी जाळवणी મોટા મોટો ફાયદો આ છે રહસ્યોની જાળવણી જેમાં વેપારના સોદાઓ હિસાબો સફળતાની ગુપ્તતા એ રાખી શકે છે અહીંયા એક જ વ્યક્તિ હોવાથી પોતાના રહસ્યોની જાળવણી ધંધાની સફળતાની જાળવણી અથવા તો ધંધામાં જે કંઈ સોદાઓ એ અન્ય વેપારીઓ સાથે કરે છે એ તમામ બાબતોની ગુપ્તતા એ જાળવી શકે છે ચોથો મુદ્દો ઝડપી નિર્ણયો બદલાતી રૂપ અને બદલાતા સંજોગ અનુસાર એ ધંધામાં પરિવર્તન આસાનીથી કરી શકે છે અહીંયા બતાવેલું છે ગ્રાહકોની બદલાતી જતી અભિરુચિ એમની માંગ ગ્રાહકોની ફેશન આ બધી બદલાતી પરિસ્થિતિ અનુસાર એ ધંધામાં પરિવર્તન ઝડપથી લાવી શકે છે એને બીજા કોઈનો અભિપ્રાય લેવાની જરૂરિયાત રહેતી નથી પોતાની સૂઝ અને આવડત અનુસાર એ ઝડપી નિર્ણયો લઈ અને ધંધાને પ્રગતિ તરફ આગળ લઈ જઈ શકે છે પાંચમો મુદ્દો વ્યક્તિગત સંપર્ક વૈયક્તિક માલિકીમાં વ્યક્તિ પોતે જ માલિક છે અને પોતે જ સંચાલક છે અન્ય સંચાલકો ન હોવાથી તમામ નિર્ણયો પોતે જાતે કરવાના હોવાથી બીજું ગ્રાહકો સાથે એનો પોતાનો સીધો જ સંપર્ક હોવાથી ગ્રાહકોની અભિરુચિ માંગને પહોંચી વળવા એ સક્ષમ બને છે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિગત સંપર્ક વધારી ધંધાને સફળતા તરફ દોરી શકે છે છઠ્ઠો મુદ્દો પરિવર્તનશીલતા બદલાતા જતા સમય સંજોગો અનુસાર ધંધામાં જો પરિવર્તન લાવવાની જરૂરિયાત પડે તો અહીંયા વ્યક્તિ પોતે માલિક હોવાથી આસાનીથી ધંધામાં પરિવર્તનશીલતા લાવી ગ્રાહકને પોતાની સાથે જકડી રાખે છે ગ્રાહકનો સંપર્ક વધારી ગ્રાહકને ધંધા તરફ આકર્ષી શકે છે સાતમો મુદ્દો કરવેરાનો ઓછો બોજ જો માલિક વધારે હોય ભાગીદારી હોય તો વધારે મૂડી હોય તો વધારે કરવેરાનો બોજ સહન કરવો પડે અહીંયા એકાકી વ્યક્તિ હોવાથી ટૂંકી મૂડી હોવાથી જરૂરિયાત પૂરતી જ મૂડીનું રોકાણ કરતો હોવાથી ગવર્મેન્ટ ટેક્સ સરકારી કરવેરાનો બોજ એને ઓછો સહન કરવો પડે છે બીજું વાર્ષિક ટર્નઓવર એનું ખૂબ જ નાનું હોવાથી એને આર્થિક બોજ સહન કરવાની જરૂરિયાત ઓછી ઊભી થાય છે આઠમો મુદ્દો ઓછા કાનૂની નિયંત્રણો ભારતની અંદર ભાગીદારી કાયદાના જે નિયંત્રણો છે
છે એ નિયંત્રણો આને લાગુ પડતા નથી કારણ કે ભાગીદારી માટે ઘડાયેલા છે અહીંયા કોઈ કાનૂની દાવપેચમાંથી એને પસાર થવું પડતું નથી ફક્ત કાયદેસર ધંધો ગવર્નમેન્ટ માન્ય કાયદા માન્ય જે ધંધો કાયદેસર હોય તે જેને કરવાનો રહેતો હોવાથી બીજી કોઈ કાનૂની નિયંત્રણો એના ઉપર લાગુ પડતા નથી આ આઠ મુદ્દા વૈયક્તિક માલિકીના ફાયદા માટેના હતા હવે વૈયક્તિક માલિકીના જુદા જુદા ગેરફાયદા એટલે મર્યાદાઓ મર્યાદાઓને આપણે ગેરફાયદા તરીકે પણ ઓળખાવી શકીએ એટલે જે ફાયદા છે એની બીજી બાજુ એક બાજુ ફાયદો હોય તો બીજી બાજુ એના ગેરફાયદા પણ હોઈ શકે અહીંયા જુદા જુદા છ પ્રકારના ગેરફાયદા એટલે મર્યાદાઓ આપણી પાસે છે મુદ્દા ખાસ યાદ રાખવાના કારણ કે આખો પ્રશ્ન મુદ્દા ઉપર આધારિત છે પહેલું છે મર્યાદિત મૂડી બીજું અમર્યાદિત જવાબદારી ત્રીજું ટૂંકું આયુષ્ય ચોથું મર્યાદિત કાર્યશક્તિ પાંચમું નિર્ણયોમાં ભૂલની શક્યતા અને છઠ્ઠું મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ અહીંયા જે લક્ષણોમાં અને ફાયદામાં ચર્ચા કરી એ ચર્ચાને ધ્યાનમાં રાખીને આ મુદ્દાઓની અંદર લખાણ ઉત્પન્ન થાય થોડોક સુધારો કરી અને મર્યાદાઓને વર્ણવવામાં આવે છે કારણ કે આ એક સિક્કાની બે બાજુઓ હોય જ્યાં લાભ હોય ત્યાં ગેરલાભ હોવાના તો અહીંયા જ્યાં ફાયદા છે ત્યાં મર્યાદાઓ પણ હોય તો કઈ કઈ મર્યાદા છે એની ચર્ચા સૌથી પહેલા મર્યાદિત મૂડી એક જ વ્યક્તિ પોતાની પાસે રહેલી મૂડીથી પોતાનો ધંધો ટૂંકમાં શરૂ કરે છે એટલે મર્યાદિત ધંધો શરૂ કરે છે જો એક કરતા વધારે ભાગીદારો હોય તો દરેક ભાગીદારો મૂડી લઈને આવે તો વિશાળ મૂડી થાય મોટા પ્રમાણમાં ધંધો સ્થાપી શકે અહીંયા વિશાળ પ્રમાણમાં ધંધાનો કોઈ લાભ એને પ્રાપ્ત થવાનો નથી કારણ કે એની પાસે જે મૂડી છે એ મૂડીમાંથી જ એને રોકાણ કરી અને ધંધાને શરૂ કરવાનો હોવાથી વિશાળ મૂડીનો લાભ એને મળતો નથી ફક્ત મર્યાદિત મૂડીના કારણે મર્યાદિત પ્રકારનો ધંધો જ એ શરૂ કરી શકે છે આ મોટામાં મોટી મર્યાદા વૈયક્તિક માલિકીની અંદર રહેલી છે બીજો મુદ્દો અમર્યાદિત જવાબદારી હમણાં તમને સમજાયું અમર્યાદિત જવાબદારી એટલે શું આની અંદર મુદ્દો સમાયેલો છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધાની અંદર વધારાની મૂડીની જરૂરિયાત હોય ત્યારે સગા સંબંધી મિત્રો પાસેથી ઊંચીની મૂડી લઈ આવે અને ધંધામાં રોકે અથવા તો બેંક પાસેથી જ્યારે લોન લઈ આવે અને આ મૂડી ધંધામાં રોકે સમય સંજોગો અનુસાર ધંધામાં ખોટ જાય તો લેણદારો માલિક ઉપર દાવો દાખલ કરી શકે છે અને પોતાનું લેણું વસૂલ કરી શકે છે અહીંયા વૈયક્તિક માલિકીમાં માલિક પોતે એકલો હોવાથી એણે પોતાની અંગત મિલકતો વેચીને પણ લેણદારોની મૂડી ભરપાઈ કરી પડે છે આપણો પાંચમો મુદ્દો અહીંયા જવાબદારીની અંદર એનો જવાબ સમાયેલો છે બરોબર એટલે અમર્યાદિત જવાબદારી આનો બીજો મુદ્દો છે અહીંયા પાંચમો મુદ્દો છે એ જેનો જવાબ છે એટલે એકબીજાની અંદર ધ્યાન રાખીને કોઈ પણ પ્રશ્નને જ્યારે તમે પાકો કરો
तो परीक्षा खंड अंदर कोई प्रश्न क्यारी उपस्थित अघरो नहीं पड़े, मुश्किली नहीं पड़े, डिफिकल्टी क्यारे नहीं रहे। એટલે અમર્યાદિત જવાબદારીનો અર્થ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું। અહીંયા વ્યક્તિ માલિકી પોતે પોતાની મિલકતો વેચીને પણ જવાબદારી અદા કરશે। ત્રીજો મુદ્દો ટૂંકું આયુષ્ય। પેઢીનું આયુષ્ય ટૂંકું બને ક્યારે બને એની વાત, માલિકનું મૃત્યુ થાય, વ્યક્તિ એક જ હોય, માલિક હોય, સંચાલક પોતે એક જ વ્યક્તિ છે, હવે જો એનું મૃત્યુ થઈ જાય, એના વારસદારોને ધંધામાં રસ ન હોય, નોકરીમાં રસ હોય, તો એ ધંધો બંધ થવાની નો બતાવશે, પરિણામે પેઢીનું આયુષ્ય ટૂંકું થઈ ગયું। માલિક નાદાર થાય, નાદાર થયેલી વ્યક્તિ ઉપર સમાજમાં કોઈ વિશ્વાસ મૂકતો નથી, પરિણામે ધંધો વ્યવસ્થિત ચાલી શકશે નહીં, કંપની એટલે પેઢી બંધ થઈ જાય। માલિક અસ્થિર મગજનો થાય, અસ્થિર મગજનો એટલે ગાંડો નહીં, માનસિક રીતે પડી ભાંગેલી વ્યક્તિ, ઝડપી નિર્ણયો લેવામાં સમર્થ ન રહે, અસમર્થ બને, યોગ્ય નિર્ણયો યોગ્ય સમયે ન લઈ શકે, માનસિક સંતુલન વ્યક્તિની ગુમાવે, ત્યારે ધંધાનો અંત આવી શકે છે। કારણ કે એના પછીના જે વારસદારો એના હોય એ કદાચ ધંધો ચાલુ ન પણ રાખે। આવા સંજોગોમાં પેઢીનું આયુષ્ય ટૂંકું થઈ જાય, એનો અંત આવી શકે છે। એટલે ટૂંકા આયુષ્યમાં ધ્યાન રાખવાનું, વ્યક્તિનું એટલે માલિકનું મૃત્યુ નાદારી અથવા અસ્થિર મગજનો થાય ત્યારે ધંધાનો અંત આવશે। ચોથો મુદ્દો મર્યાદિત કાર્ય શક્તિ। એક જ વ્યક્તિ પોતાની સૂઝ અને આવડત અનુસાર ધંધાનું સંચાલન કરતો હોવાથી ક્યારેક ભૂલ ભરેલા નિર્ણયો પણ લઈ શકે છે। અહીંયા મર્યાદિત કાર્યશક્તિ એક જ વ્યક્તિની હોવાથી ધંધાને તેના વિકાસની અંદર અવરોધ રૂપ પણ બને, અન્ય વ્યક્તિઓ પોતાની હૈયા ઉકલત સૂઝ પ્રમાણે આની અંદર મદદગારી કરે તો કદાચ ખોટમાંથી નફા તરફ પેઢીને આપણે આગળ લઈ જઈ શકીએ। એટલે મર્યાદિત કાર્યશક્તિ એક જ વ્યક્તિની કાર્ય કરવાની શક્તિનો આમાં લાભ, ભાગીદારી પેઢીમાં અન્ય વ્યક્તિઓની કાર્યશક્તિ પણ આપણે કામે લગાડી શકીએ, જે લાભ આમાં ક્યારેય પ્રાપ્ત થતો નથી। પાંચમો મુદ્દો નિર્ણયોમાં ભૂલની શક્યતા। દરેક સમયે દરેક વ્યક્તિ સાચો જ હોય એવું ક્યારે બનતું નથી, ક્યારેક વ્યક્તિએ લીધેલો નિર્ણય ભૂલ ભરેલો પણ હોઈ શકે, પોતાની ભૂલો પોતાને ન પણ દેખાય, આવું પણ બની શકે। વૈયક્તિક માલિકીમાં વ્યક્તિ પોતે ધંધાકીય નિર્ણયો લેતો હોવાથી એને પોતાની ભૂલો ક્યારે બતાતી નથી, ભાગીદારી પેઢી હોય તો અન્ય વ્યક્તિઓ આપણી ભૂલોને બતાવી પણ શકે અને એમાંથી બહાર સુધારીને લાવી પણ શકે। અહીંયા મર્યાદા છે, કારણ કે એક જ વ્યક્તિ છે, પોતે જ માલિક છે, પોતે જ સંચાલક છે, એટલે પોતાના નિર્ણયોની અંદર ક્યારેક ઉતાવળમાં ભૂલ થવાની શક્યતા છે અને આ ભૂલ પેઢીના અંત તરફ લઈ જઈ શકે, પેઢીને ખોટના માર્ગે પણ લઈ જઈ શકે છે। એટલે નિર્ણયની ભૂલની શક્યતા એ આપણી મર્યાદા। છઠ્ઠો મુદ્દો મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ। મર્યાદિત મૂડી છે આપણી પાસે, મર્યાદિત કાર્યશક્તિ છે, મર્યાદિત વ્યક્તિ છે, કારણ કે એક જ વ્યક્તિ પોતાની મર્યાદિત મૂડીથી અહીં ધંધાની શરૂઆત કરે છે। આજનો યુગ
टेक्नोलॉजिकल युग छे, झड़पी युग छे, बदलाती जती मांग ने पहुंची वळवा माटे इलेक्ट्रॉनिक साधनों नी जरूरियात पड़े, नवा नवा संशोधनों नी जरूरियात पड़े, नवा मोटा यंत्रों नी जरूरियात पड़े, आ बधुं वसावानो खर्च એ ક્યારે ભોગવી શકતો નથી, કારણ કે અહીંયા એકાકી માલિકી છે. આ એની મોટા મોટી મર્યાદા છે. પરિણામે વિશાળ પાયા પરના લાભ જે મોટી કંપનીઓને મળે છે એ ક્યારે મળશે નહીં. એ મોટી કંપનીઓને હરીફાઈની અંદર ક્યારે ટકી શકશે નહીં. મોટું માછલું જેમ નાના માછલાને ગળકી જાય અને મારી નાખે એમ મોટી કંપનીઓ આવા નાના એકાકી વેપારીઓને નુકસાન પહોંચાડી શકે. એટલે વેપારના લાભ જે મળવા જોઈએ એ ક્યારે એને મળતા નથી. આ મોટા મોટો ગેરલાભ છે, એની મર્યાદા છે. એટલે વ્યક્તિગત માલિકીની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે મોટા પાયા પરના વેપારના લાભ એને ક્યારે પ્રાપ્ત થતા નથી. મિત્રો, આ જે સમગ્ર